ઘડિયા ખાધા નહી ત્યારે ઓલા દેશી માલધારીએ બહુ સુંદર જવાબ આપ્યો કે સાહેબ તમારો હિસાબ સરકારના ગળે નો ઉતરે તો મારી બકરી હું જપટ ઝીલવાની હતી હા એક ભાઈ મને કે ગાંધીનગરમાં ખાતા કેટલા મેં કીધું લગભગ ખાતા અમુક વાતો બહુ ઝીણી છે મોડી સમજાય અડધી વાઈટના ફટાકિયા કે હવેની કડી બહુ સુંદર કે શહેરમાં વસ્તી મોટી છે એમાં ખોટી છે ને પૈસે રાજા છે શેરીએ ગલીએ નાકા છે રસ્તા કાચા પાકા છે શું કામ કે કોન્ટ્રાક્ટર આપણા કાકા છે રૂપિયા ખાવાના રાક્યા છે હરામનું કમાય છે પછી દવા માં રૂપિયા જાય છે આવો કેતા શરમાય છે આવજો કેતા હરખાય છે ખવડાવવામાં ચોર છે ને ખાવામાં હવની મોર છે આ તો પાછા ચારેય કોર છે હો કરોડપતિ માણસ જમવા જાય ને અવડી અવડી રોટલી મૂકે પાછી ત્રીજી રોટલી પૂછે લેહો 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 હું કરો હજી લોટ બંધાવું છું બે દી રોકા ઉતાર પ્રાણી લેહું અવળી અવળી રોટલીમાં પૂછસ લેહો લેહો અમારે ત્યાં અવડા અવળા રોટલા દેશી બાજરાના અવડાવમાં ચોર છે ખાવામાં હવની મોર છે અવા તો પાછા ચારે કોર છે ઊંચી કક્ષાએ ભણતો હોય ગરીબને ગાંડા ગણતો હોય ઊંચી કક્ષાએ ભણતો હોય ગરીબને ગાંડા ગણતો હોય મોટી મોટી કોલેજ હોય તોય નબળા નોલેજ હોય પાણી પાણી કરતા હોય વારવાર વારા પ્રમાણે ભરતા હોય ઘેર ઘેર નળ હોય તોય દમયંતી દુખી હોય વચ્ચે પાણીની એટલી બધી તંગી હતી બાયું ટીવીમાં પાણી જોતી ડોલું મૂકી દેતી પછી ખબર પડે મરો મરો આ તો ખોટું છે આ અમારી ઘરની બાજુમાં ચાર આ નગરપાલિકાની લાઈન પાણીની આવી નહીં અને ઘરવાળો હજી ઓફિસેથી આવ્યો બાય રોવા મીડી તમારે એર કન્ડિશન ઓફિસમાં બેહવું અમારે થામણા ઉટકવાય વિચાર કરવો પડે કપડાં ધોવાય વિચાર કરવો પડે બે બીદી થયા છોકરા નાયા નથી એક ટીપું પાણી નથી એનો ઘરવાળો કે રાયડું પાડમાં એના છોકરાને કે વાળું ગાઈડ લોગાસીમ લઈ લે વાળું ગાઈડ લોગાસીમ લીધું ને બાપ દીકરાએ હરગાવ્યું અગ્નિ જોઈને આડોશી પાડોશી બંબાને ફોન કર્યો જેવો બંબો આવ્યો એટલે છોકરાઓને કે નાઈ લ્યો ને ટાકા ભરી લ્યો

રાજકોટ ની પછી બસ માં જ નો બેઠો ગોતે અને ખરેખર આ મચ્છર ની વાત કરી મને વાત યાદ આવી ગઈ શેર બહુ સુંદર મચ્છર વિશે ભાઈ લખ્યો છે કે મચ્છર ને આપકો કાટા જુનુન થા આપને ખુજા ઓ આપકા સુકુન થા

માળાની બુદ્ધિ ને કોઈ પૂગી ન હગે દારૂ વેચવા ફરતા હોય હપ્તા એના ભરતા હોય કાયદાની બંધી હોય ત્યાં સંબંધી હોય પકડવામાં શરમાતા હોય હોય એવા એના નાતા આપણે કોઈ ટીકા કરતા પણ હું તો કાયમ કઉ છું માનો એવું કદી હોતું નથી માનો એવું કદી હોતું નથી બે વફા જાયણા તે વફાદાર નીકળ્યા પીધેલી હાલતમાં પોલીસ ચોકીએ લઈ ગયા લાઈટ કરીને જોઈ જમાદાર નીકળ્યા પાંચ વર્ષનો છોકરો નિશાળે માર્ક ઓછા હતા પપ્પા રિઝલ્ટ જોયું કે ઓહો હો સો માંથી દસ અંગ્રેજીમાં સો માંથી આઠ ગણિતમાં હાવ નબળા માર્ક આવ્યા હતા અને પપ્પા ખીજાવ મીડા પાંચ વર્ષનો છોકરો કેવડો બ્રિલિયન્ટ હશે છે એને ખીચામાંથી દસ ની નોટ કાઢી એના પપ્પાને આપી કે અલ્યો વાત પતાવો ને કેવી એની બુદ્ધિ છે એને ખબર છે ને કે આખો મારો બાપ આખા જગત આગળ ઉઘરાવે છે ઘણા એક ટ્રાફિક પોલીસ એવું નક્કી કર્યું કે ભાઈ અહીંયા હવાના પૂરમાં જે કાંઈ આપણે પાનની દુકાનવાળો રાખ્યો કે ભાઈ પાનની દુકાનવાળો હું ઈશારો કરું એટલે કે તારે પાનની દુકાનવાળાને કે પૈસા લઈ લેવાને એમ એમાં એકદણ આવ્યો કે રોંગ સાઈડમાં ઓલો પોઈન્ટ વાળો કે કેમ ઘરી ગયો કે સાહેબ ઉતાવળ બહુ હતી મોડું થતું હતું કે કાંઈ નહીં આમે પાનની દુકાને બસો રૂપિયા દઈ દે ઓલું બિચારો ભોળો માણા આ તો બસો રૂપિયા પાનની દુકાને જમાદારે ઈશારો કર્યો કે હા ઓલા પાનની દુકાનવાળા બસો રૂપિયા લઈ લીધા આ નીકળી ગયો પછી મારા જેવો કોક ની આ ગઠીયો માણા બેઠો હતો એ આ બધું જોઈ ગયો એને રોંગ સાઈડમાં ગાડી કાઢી જમાદારે સીટી મારી તરત ઉભો રહ્યો કે ભાઈ કેમ રોંગ સાઈડમાં નીકળો ઓલો કે સાહેબ ઉતાવળતી કે હામી પાનની દુકાને બસો રૂપિયા દઈ દે આ કે વાંધો નહીં પાનની દુકાને જઈને કે ઓલા સાહેબે કીધું છે બસો રૂપિયા રોકડા ત્રણ ગોલ ફ્લેકના પાકીટ અને ચાર માવા બાંધી દો અહીંથી જમાદારે ઈશારો કર્યો ફાંઈજે હિસાબ કરવાનો વારો થયો તો બે ભેડા હતી જમાદારને કે હામાં તમારે હાથ દેવાના છે એક જણાના નવા હવા લગન થયે અને રોજ એની ઘરવાળી રીંગણાનું શાક કરે રોજ રીંગણાનું શાક કરે એકદી કંટાળ્યો એની ઘરવાળી કે હું આ રોજ રીંગણા રીંગણા લાઈ પચાસ રૂપિયા લાઈ થેલી સ્કૂટરની કિક મારીને ગયો અડધી કલાક પછી પાછો આવ્યો ની ઘરવાળીને કે રીંગણાનું શાક બનાવી નાખ્ય ભાઈ કે તમે શાક લેવા ગયા તા ની કે વનવે માં ઘરી ગયું પચાસ રૂપિયા પોઈન્ટ વાળા લઈ લીધા નસીબ માં જો રીંગણા હોય અને હું તો કાયમ કહું છું કે આ ઘેર ઘેર નળ હોય તોય દમયંતિ દુખી હોય દારૂ વેચવા ફરતા હોય હપ્તા એના ભરતા હોય કાયદાની બંધી હોય ત્યાં સત્તાવાળા સંબંધી હોય પકડવામાં શરમાતા હોય એવા એના નાતા હોય અને નકી કઈક સંસ્કૃતિ ખૂટી હોય તો જ મહારાષ્ટ્રમાં દારૂની છૂટી હોય નકી કઈક સંસ્કૃતિ ખૂટી હોય તો જ મહારાષ્ટ્રમાં દારૂની છૂટી હોય મોટા મોટા બંગલા વાળા હોય ઘેરે લગભગ તાળા હોય મોટા મોટા બંગલા વાળા હોય ને એને બાઈને બોર્ડ માર્યો હોય કૂતરાથી સાવધાન આપણે જાય પેલા કૂતરો ન બોલી પેલા એ ઊભો થઈ ગયો શું આવ્યા છો શું કામ છે આપણને એમ થાય કે આ બોર્ડ આનું લાગે છે મોટા મોટા બંગલા વાળા હોય ઘરે લગભગ તાળા હોય ઓફિસમાં વાળા હોય નાણાં એના કાળા હોય દેખાવમાં રૂપાળા હોય હકપણમાં એક હાળા હોય એમાંય પાછા કઈક ગોટાળા હોય અને કવિ કલ્પનાથી લખવા વાળા હોય અને સમજે છે રસિક કવિ કે દુનિયામાં કાગડા બધે કાળા હોય આ જગતમાં માણા છે ને હું તો કાયમ કઉ છું રંગ ન બદલે ને તો વાંધો ન આવે ઘડીકમાં એનો રંગ બદલી જાય ઘડીકમાં કાગડા જેવો કાળો થઈ જાય ને ઘડીકમાં હંસ જેવો થઈ જાય રંગ તમારો કા કાગડા જેવો રાખો ને કા હંસ જેવો રાખો વારે ઘડીએ ફેરવા કરોમાં એમાં માણસ દુઃખી બહુ છે અને સંતો મહાપુરુષો વિદ્વાન માણસો છે ને એણે કીધું છે કે રોજની એકસો આઠ માળા ફેરવો તો એકસો આઠ માં જવાનો વારો ન આવે મને અત્યારે રોજ એકસો આઠ માળા નથી ફેરવતા ને એટલે એકસો આઠ ગાયો ગા બોલાવી પડે પણ હમણાં મેં બે ચાર દિવસ પહેલા જોયું સુનિલભાઈ હમણાં એકસો આઠ વાળા ઊંધા પીડ્યા હતા એને છકડો રિક્ષામાં નાખીને લઈ જતા હતા કોણ કોને મદદ કરે છે ને એની ખબર જ નથી પડતી હો છકડો રિક્ષા છે એ બસો હોલ છે એકસો આઠ ની મદદ કરે એટલે બસો હોડ જ કહેવાય ને અને છકડો રિક્ષામાં જે બેહવાનો આનંદ આવે એવું તમે હેલિકોપ્ટર માં બેહો તો આનંદ ન આવે મારે જુનાગઢ દેશી વાત છે જુનાગઢ માં પાંત્રી જણા છકડો રિક્ષામાં માં એમાં કોણ આગતું હતું એ ખબર ન પડી પછી એક્સિડન્ટ થયું કોર્ટમાં કેસ ગયો વકીલ સાહેબે કીધું કે ભાઈ પાંત્રીસ જણા અને રિક્ષામાં માં બેહડ્યા હતા મેજિસ્ટ્રેટ જચ્છાય બતા મેજિસ્ટ્રેટ એને કીધું કે ભાઈ કાઈ સજા નત કરવી રિક્ષામાં 35 જણા બેહાડા તા કેમી પાછા બેહાડી દે એટલે તારો બધાય ગુના માફ એમ અને 35 જણા બેહાડી દીધા પછી જગ્યા હતી ને જજ સાહેબને કે હવે તમારે બેહું હોય તો છે જગ્યા 38 38 જણાને બેહાડી હગે અને ઈ અમારી આજની તારીખે ઈ સુપર ગાડી વંથલીમાં કોક દીક આવન તો જોવા મળે

આ શબ્દ છે ને શુદ્ધિકરણ વાળા તમને જો ન આવડતો હોય તો બોલો માં અને આવડે તો પછી શુદ્ધ બોલો એમ શબ્દ છે એને કોઈ દી અભ્રષ્ટ ન કરવો બને ત્યાં સુધી માણાનું જીવન હું શેરડી હાઠા જેવું છે માણ મજા આવે ત્યાં ગાયઠ આવે અમુક અમુક ના જીવન તો છકડો રિક્ષા જેવા હોય સાઈડ કાપે નહીં આપે નહીં આપણે લીવર દેજ ભેગો ઊભો હોય ગુડ 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 ગુડ

હું તો કાયમ કહું છું મોતી સમાન માણસોની આ જગતમાં ઈજ્જત છે મોતી એટલે જ કીધું છે ને કે સાતલ તારી ફૂલવાળીમાં જાત જાતના ફૂલ સાતલ તારી આ ફૂલવાળીમાં જાત જાતના ફૂલ કોઈ કાળા કોઈ કુમડા અને કોઈ માણે ખૂણા મૂલ આમાં કોઈ કાળા છે કોઈ કુમડા છે પણ અમુક માણે ખૂણા મૂલ છે કે જેના વખાણ કરતા શબ્દ ન ઘટે એમ અને ઘણા એવા હોય એક આવે આનંદ ઉપજે એક આવે દખ થાય એક વિદેશમાં નો ને બીજો પાહી નો પોહાય છેલ્લે કાંઈ નહીં તો આપણી ઘરે આવ્યો હોય પાડોહીના ચપ્પલ પહેરીને વયો છે આપણે પાડોહી ચપ્પલ લઈ દેવા પડે અઘરા મહેમાન છે ને નડે બહુ એ સીધો મહેમાન હોય તો વાંધો ન આવે એક ભાઈ મન કે મારી ઘરવાળી રોજ બસો રૂપિયા માગે મેં કીધું રોજ બસો રૂપિયા ને કરે છે હું મને કે ઈ તો કોક દીક દયે તો ખબર પડે ને હવે તે કોઈ દી અભાગ્યા દીધા જ નથી તોલી બાઈ બિસારી રોજ માગે જ ને એક ભાઈ મન કે વિજયભાઈ પુરુષોને મૂછું આપી બેનો નથી હું કામ આપી મેં કીધું બેનો નથી મૂછું આપીને પુરુષો આટલા ધ્રુજે છે આપ્યું હોત તો હું થાત અને જો ભગવાને મૂછું આપ્યું હોત તો લાચ કાઢત તો એ બબે હજાર ના હાડલા ફાડી નાખત ને હોહરવા આકડા નીકળત ઈશ્વર જે કરે છે ને બધું બરાબર છે એના નિયમમાં કોઈ દી કઈ ફેરફાર ન કરે અને એના નિયમ પ્રમાણે બધું આ જગતમાં સાચું હાલે એટલે કીધું ને કે થાતા નિયમ ફરે નહીં થાતું હોય એમ જ થાય નીસું ફૂટે ફૈબા ને ફૂવા થોડા કહેવાય બે ડોનવા ફૂટી ગયા તેને ફુવા ન કહેવાય અત્યારે ઘણી બહેનો એવી છે કે જેને મૂછું ઉગે છે અને ઘણા પુરુષો એવા છે કે જેને મૂછું દાઢી ઉગતા જ નથી આ બે પ્રકૃતિ ભરી ગઈ છે અત્યારે આપણા બધા શણગાર ઈ જો જીન્સના પાટલું બેનો પહેરે છે ટી શર્ટ પહેરે છે બધું આપણા તમામ પોશાકો ઉપયોગ કરે છે હવે આપણે બજારમાં હાડી પહેરીને નીકળ્યા હોય એ કેવા ભૂંડા લાગીએ આપણા તમામ અને મુંબઈમાં તો આ બહુ જૂની વાત કાયમ હું કહું છું કે ગામડાના બાપા પહેલી વખત મુંબઈ ગયા ને ત્યાં સ્ટેડિયમમાં કીધું કે ઓહો હો ભારે ઈ કે રમે છે કે છોકરી એટલે બાજુમાં બેઠા દાણી કીધું ભાઈ છોકરી નહીં છોકરો છે કે ઓહો છોકરો છે બહુ આગે હતું ને એટલે દેખાણું નહીં

સારી અને આપને આજે એવો વર્ગ છે એટલે વાત કરું બાપુ ભજન કરતા હતા ભજન છે ને લાગી જવાની વસ્તુ છે કોઈને લગાડવાની વસ્તુ નથી પોતે અંદરથી લાગી જાય ને ભજન પછી અંદરથી મોજના તોરા છૂટે આનંદ જ આવે ચાર વસ્તુ હું કાયમ કહું અંદરથી આવે દિલની દાતારી મનની પ્રસન્નતા ચિત્તની શાંતિ ગુંબડાની રૂજ આ બધું બારોબાર ગોતવા જ આવવું પડે અંદરથી નીકળે છે એમ ઈશ્વરની દયા હોય ને તો અંદરથી મોજ આવે આનંદ આવે બાપુ બેઠા બેઠા એવું ભજન કરતા હતા અને ગામની માલિપા સંતો છે ને મુશ્કેલીમાં જ કામ આવ્યા છે ગામની માલિપા બે દીકરીઓ રમતી ત્યાં આઠ આઠ વરની બે દીકરીઓમાંથી એક દીકરી હિન્દુની છે એક દીકરી મુસલમાનની છે વાતનો બનાવ એવો બને છે કે ઘર હળગે છે બે દીકરીઓ બળીને મરી જાય છે ગામ કે હિન્દુની દીકરીને દઈએ તોય પાપ લાગે અને મુસલમાનની દીકરીને બાળી ગતિના સંત જલિયાણ જોગી જેવા કોઈ બેઠા હતા પગમાં જેમ લાકડી પડે ને એમ ગામના માણસો પડી ગયા બાપુ મૂંઝવણ છે સંતે કીધું કે દુનિયાની મૂંઝવણ હાટું તો સંતોએ જન્મ લીધા છે શું મૂંઝવણ છે કે બાપુ બે આઠ આઠ વર્ષની રૂડી દીકરીઓમાંથી એક દીકરી હિન્દુની છે ને એક દીકરી મુસલમાનની છે બાપુ મોઢા વર્તા એમ નથી બાપુ કે વર્તી દઉં પણ એક શરત વિશ્વાસ રાખજો સંતે આવી નજી એટલું કીધું કે આ છે એ મુસલમાનની દીકરી છે એટલે મારા જેવા કોઈક મૂર્ખ માણસે પ્રશ્ન કર્યો કે બાપુ અમે આને દાટી દઈએ અને પછી હિન્દુની દીકરી નીકળે તો એની કાંઈક ખાતરી આપો ત્યારે એક સંતે બહુ ખાતરી કે લ્યો જે મુસલમાનની દીકરી છે એ એના અલ્લા ની યાદ કરે પણ કેવા અલ્લાહ કે વલ નામ ગલ્લા પકડ પાક પલ્લા કરે ગાજ બલ્લા રસુલા સંભાળો કયા મત કે દિનમે મુસીબત ના આવે અને મુસલમાન સારે નબીજી કો મુસલમાન પુકારે ઈન અલ્લા ઈન અલ્લા ઈન અલ્લા જે મુસલમાન ની દીકરી છે ને એ મરવા ટાણે અલ્લાહ બોલી ખુલ્લું રહી ગયું હોય છે અને જે દીકરી છે ને મરવા ટાણે રામ બોલી છે એટલે એનું મોઢું બંધ થઈ ગયું હોય છે જે દીકરીનું મોઢું ખુલ્લું છે ઈ મુસલમાન ની દીકરી છે જે દીકરીનું મોઢું બંધ છે હિન્દુ ની દીકરી છે રામ શબ્દેવો છે મરવાટાને રામ બોલાઈ જાય ને ભાઈ તો મોક્ષ ગતિને પ્રાપ્ત થઈ જાય પણ ઘણા એવા હોય ગુજરી જાય તોય રામ ન બોલે પણ એક બાપો મરણ પથિયાર એ પેડો કોઈ રીતે જીવ ન જાય ભાઈ હવે ગામના છોકરાઓને એમ વિચાર થયું કે બાપા રામ બોલે ગામવાળાને છોકરાઓનો વિચાર આવ્યો તો બાપાને મુક્તિ મળી જાય ગામમાંથી રામ સાગર લઈ આવ્યા બાપા સમે રાખો બાપાને પૂછ્યું કે આ શું છે બાપો કે તંબુરો રામ નું બોલ્યો પછી ગામને વિચારે બાપાનો જીવ નથી જતો હજી છેલ્લી કોશિશ કરી લઈએ ગામના જમાય છે રામજી એને બોલાવ્યા સામે ઊભા રાખ્યા પૂછે કોણ બાપા રામજી બોલે કે પ્રાણ નીકળી જાય એમ રામજીને સામે ઊભા રાખ્યા બાપાને પૂછ્યું કોણ છે બાપો કે પર વિનો વર કોઈ રામ નો બોલો ભાગ માં હોય તો રામ નું નામ માણા લઈ શકે બાકી તો ભાગ્ય વિના તમે ભાગ્ય વિના કોઈ દી રામ ભજી જ ન શકો ભાગ્ય બડા તો રામ ભજ વખત બડા કછુ દે અકલ બડી તો કઈક ઉપકાર કરે આ અકલ હોય ને તો માણા કઈક ઉપકાર કરી હગે અકલ મઠા હોય ને એ કોઈ દી ઉપકાર નો કરી હગે કોઈની ઉપર એ કોઈને દાની નો કરી શકે દાતારી નો કરી શકે આપણે કંઈક પાંચ રૂપિયા દાનમાં દે તો મારી બાને પૂછી આવું અને કદાચ નાનો હોય એ છોકરોને ભૂલથી કોઈકને દાડિયા દેવાઈ ગયા હોય અને એની માં રહોડ આમ જઈને ચીટલો પકડીને ક્યાંક મરી ગયા કોઈ દી દહીં દહીં ઈ એ મોટો થઈને દાતાર દાતારનું થાય એમ આ આ બધાય તો સંસ્કાર ઉદરથી આવે દાતારી છે સુરવીરતા છે આ ભગત છે આ બધું અંદરથી આવે તમારે ક્યાંય બારો બારથી ન ગોતવા જવું પડે માણા અત્યારે બારો બારથી જે ગોતે છે ને એક જણો રોજ ઇલેક્ટ્રોનિકની દુકાને જાય ઇલેક્ટ્રોનિકની દુકાને જઈને કે આ વોશિંગ મશીનનું શું છે ઓલો કે ભાઈ નથી વેચવું કે બીજે દિવસે કપડાં બદલાવીને વેસ બદલાવીને ગયો કે આ વોશિંગ મશીનનું શું છે ઓલો કે ભાઈ કાલે તને ના પાડી ત્યાં આજ પાછો આવ્યો ત્રીજે દિવસે નોખી નકલી દાઢીને મૂછું ને છે ઓલા બે નાખ્યો કે ચાર દીધિયા તને ના પાડું છું તો હું કામ છો ઓલો કે ભાઈ વોશિંગ મશીન નો વેચવું હોય તો કાંઈ નહીં પણ કે તો ખરાક ઓળખી કેમ જાશો કે તું ચાર દીથિયા જેને વોશિંગ મશીન છો ને એ નાનું ફ્રીજ છે તને મેન મુદ્દો જ નથી ખબર કે આ શું છે મુદ્દો માણાને ખબર હોવો બહુ જરૂરી છે પરમદી મને ભાઈ કીધું મને કે તમે ટીવી માં આવો કે નહીં મેં કીધું આ મને કે તમારી પોઝિશન બહુ ટાઈટ લાગે છે કા મેં કીધું તું ભાઈ હવે શું કામ વાત કરસ મને કે બે ત્રણ વખત જોયા એક ને એક જભો પહેરો હોય છે મેં કીધું જભા તો છે રેકોર્ડિંગ એક ને એક રિપીટ કરેસ